चूंटणी पहला राजकीय गरमाओ जोवा मळ्यो। आम आदमी पार्टी और कांग्रेस ना वधु केटलाक नेताओ केसरिया धारण करशे। प्रदेश भाजप प्रमुख पाटिल नी हाजरी में तेओ भाजप में जोड़ाशे। मध्य गुजरात ना कांग्रेस नेताओ भाजप में जोड़ाशे। केंद्रीय गृहमंत्री अमित शाह बे दिवसीय गुजरात प्रवासे आवशे। 9 एप्रिले अमित शाह अमदावाद आवशे अने 10 एप्रिले विकासलक्षी कार्यनुं लोकार्पण करशे। गांधीनगर में नवनिर्मित गुजको मासोल भवनुं तेओ लोकार्पण करशे। लोकार्पण बाद गुजको मासोल साथे बैठक योजशे। 11 अमदावाद अने गांधीनगर में विविध कार्यक्रमों में तेओ हाजरी आपशे। અને હવે વાત ડોક્ટર્સની હડતાળની। તબીબોની હડતાળના કારણે દર્દીઓનો દર્દ વધ્યો છે। તબીબો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદની સિવિલમાં પણ અનેક દર્દીઓ કણસતા જોવા મળ્યા। જોકે सिविल सुप्रिंटेंडेंट डॉक्टर राकेश जोशीनुं कहेवुं छे के वैकल्पिक व्यवस्था करवामां आवी छे, परंतु तबीबोनी हड़तालना कारणे दर्दीओनी हालाकी वधी छे। જેમાં સિનિયર ડોક્ટર જે પોતાની પડતર માંગણીઓને લઈને આજે હડતાલ પર છે અને હડતાલના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો આરો આવ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઓર્થોપેડિકનો જે છે વોર્ડ જે છે, જો કે આ તમામ દર્દીઓ એવા છે કે જેઓ પોતાની સર્જરીને લઈને રાહ જોઈ રહ્યા છે, વેઇટિંગમાં રાખવામાં આવ્યા છે। સર્જરીઓ હાલ ચાલી રહી છે, પરંતુ જેટલી જોઈએ જેટલી માત્રામાં ઝડપથી થવું જોઈએ તે સર્જરીઓ થઈ રહી નથી, અને તેના કારણે દર્દીઓ અને દર્દીના સગાઓ જે છે અત્યારે તેમના સગાનો સર્જરીમાં વારો ક્યારે આવશે તેને લઈને હાલ વેઇટિંગમાં રાહ જોઈ રહ્યા છે। ગારિયાધારથી આવેલો આ દર્દી છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। બેન, ક્યાંથી આવો છો અને શું તકલીફ થઈ છે બેનને, અને ક્યારે ઓપરેશન છે, શું કીધું? અમે 8 અઠવાડિયાથી અહીંયા દાખલ છે, ગયા સોમવારના અમે અહીંયા દાખલ થઈ, એમને આ ફ્રેક્ચર થઈ ગયું છે, પગની ગાદી ફાટી ગઈ છે। એટલે પહેલા ગુરુવારે વારો હતો ત્યારે આવી રીતે બેસાડી રાખ્યા હતા, પછી વારો આવ્યો તો પછી કે ડોક્ટર સાહેબ નીકળી ગયા, એમ પાછા અમને એડમિટ કરી દીધા, પાછા અત્યારે કે તમારે આજ વારો છે એમ, એટલે અત્યારે પાછા અમે સવારના 7 વાગ્યાના અમે અહીંયા થઈ, હજી કઈ વારો આવ્યો નથી। હવે તો અમને તો શું ખબર, અમે તો ડોક્ટર ને જ ભગવાન માની કે અમારે આ સર્જર થઈ જાય તો અમે છૂટા થઈ જઈએ એમ, કે અમે આ બેન ને પાછું કોઈ છે નહીં, એમને સંસારમાં કોઈ છે નહીં, એકલા બેન, એટલે એની જોડે અમારે પછી કામ ધંધા ખોટી કરીને અમારે બધાને રહેવું પડે, એટલે અત્યારે અમે એ જ જોઈએ કે આ સર્જરી થઈ જાય તો અમે એટલું ઘરે જઈએ એમ। અચ્છા, ડોક્ટર હડતાલ પર છે એવું તમને અહીંયાથી કહેવામાં આવ્યું? ના, એવું નથી કીધું, કાંઈ એવું કાંઈ અમને કીધું જ નથી। તો આજે પણ વારો નહીં આવે તો શું તકલીફ થશે? હવે જોઈશું, હવે બધા જેમ કરે એમ કરશું, બીજું શું। તો આજે આ પેશન્ટ જે છે કે ગારિયાધારથી આવ્યું છે, અને આવા જે છે અહીંયાના અલગ અલગ જે ડોક્ટર જે દર્દીઓ છે કે તેઓ પણ અત્યારે સર્જરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સર્જરીમાં તેમનો વારો આવ્યો નથી। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જોવા જઈએ તો અમારી પાસે જેટલા કોન્ટ્રાક્ચ્યુઅલ પર કામ કરતા ડોક્ટર્સ છે એ લોકોને અમે અત્યારે ડ્યુટી પર લગાયા છે। ઓપીડીમાં આપ જોઈ શકો છો તો ત્યાં ઓપીડી ચાલુ છે, સાથે સિનિયર રેસિડન્ટ ડૉક્ટર્સ છે અને બાકી રેસિડન્ટો તો કામ કરી જ રહ્યા છે, એટલે ઓપીડીનું વર્ક એવું ને એવું રીતે ચાલી રહ્યું છે અત્યારે। રહી વાત ઓપરેશનની, તો લગભગ મેજોરિટી ડિપાર્ટમેન્ટમાં અત્યારે અમારી પાસે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ છે, એટલે ઓપરેશન થિયેટરો પણ અત્યારે ચાલે છે, ENT, ઓર્થો, આ બાજુ ગાયનેક, પીડિયાટ્રિક સર્જરી અને ઇમરજન્સી વિભાગ પણ ચાલુ જ છે। જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે ઓપરેશન કરવામાં આવશે, એટલે ઇમરજન્સીમાં તો કશું અસર નહીં થવા દઈએ।